नमस्कार, जय हिंद, वंदे मातरम विद्यार्थी मित्रों, तमारो स्वागत छे आईएएस लाइफस्टाइल डेली करंट अफेर एनालिसिस लेक्चर मां। ज्यां जे पण विद्यार्थीओ स्पर्धात्मक परीक्षानी तैयारी करी रह्यो ए विद्यार्थी माटे करंट अफेरनी प्रिपरेशन सारी रीते थाय ए हेतु सर आपणे डेली बेज उपर ध हिंदुनो गुजराती एनालिसिस करीए छीए। सामान्य रीते आपणे डेली करंट अफेर एनालिसिसनो जे लेक्चर होय छे आफ्टरनूनमां होय छे, मंडे टू सेटरडे, अने संडे मतलब मां रविवार ना दिवसे सांजना समय मां होय छे। तो ए रीते तमारू शेड्यूल अरेंज करू। बीजी वस्तु विद्यार्थी मित्रों, ध हिंदू डेली करंट अफेर एनालिसिस लेक्चर नी नोटिफिकेशन टेलिग्राम चेनल मां अवेलेबल करावामां आवशे। जो तमे टेलिग्राम चेनल ने जॉइन ना करी होय तो करी लेजो के जेथी डेली करंट अफेर एनालिसिस लेक्चर ना नोटिफिकेशन तमने मळे। ए सिवाय जो तमे यूट्यूब चेनल सब्सक्राइब करी छे અને બેલ નોટિફિકેશન ઓન રાખ્યું છે તો પણ તમને જ્યારે પણ લાઈવ સેશન હશે તો એની માહિતી તમને ઓલરેડી મળી જશે। અને બાકી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો કે જેનાથી તમને કરંટ અફેરના અપડેટ્સ અને બીજા પણ કોઈ કરંટ અફેરનું મટીરિયલ હોય તો એ મળી જશે ત્યાંથી, ટેલિગ્રામ ચેનલમાંથી નથી। બીજી અગત્યની સૂચનાની વાત કરી લો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ વારંવાર પૂછે છે તો અત્યારે વિદ્યાર્થીઓની અંદર બે કેટેગરી નોર્મલી જોવા મળે છે। એક એવા છે કે જે ડેલી બેઝ ઉપર ડેલી કરંટ અફેર લેક્ચર જોવે છે, એવા વિદ્યાર્થીઓ માટે તમે તમારી અટેન્ડન્સ આપજો, તમે તમારું નામ એરિયાનું નામ લખીને વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। બીજા વિદ્યાર્થીઓ કે જે ટેમ્પરરી આવતા હોય છે, તૈયારી યુપીએસસીની કરતા હોય કે કઈ એક્ઝામની કરતા હોય, એમને ખબર હશે, મને દરેક વખતે ખ્યાલ હોતો નથી, પણ એ આવે કોઈ વખત અને કોઈ વખત ના આવે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે જે ડેલી બેઝ કરંટ અફેરના લેક્ચર જોવે છે એ વિદ્યાર્થીને ઉપયોગી થાય એ હેતુસર યોગ્ય રીતે ઇન્ફોર્મેશન આપું છું। જે ઇન્ફોર્મેશનની ચર્ચા ઓલરેડી મેં ગઈકાલના કે એની પહેલાના લેક્ચરમાં કરી હોય, બરાબર, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર લેક્ચર જોતા હોય તો એને ઉપયોગી થાય એ હેતુસર હું જે ઇન્ફોર્મેશન મેં ત્યારે પ્રોવાઈડ કરી હોય એની સિવાયની કોઈ અપડેટેડ ઇન્ફોર્મેશન હોય તો હું આપતો હોઉં છું, બરાબર। મારો કોઈ એવો હેતુ નથી હોતો કે ભાઈ આ ટોપિક છે એને વધારે ડિટેલમાં ડિસ્કસ ના કરું, બરાબર, હું દરેક ટોપિકને ડિટેલમાં ડિસ્કસ કરી શકું છું, પણ જે વિદ્યાર્થીઓ ડેલી બેઝ ઉપર પ્રિપેરેશન કરતા હોય તો એવા વિદ્યાર્થીઓને એવું ના થાય કે ભાઈ સર એકની એક ઇન્ફોર્મેશન વારંવાર આપે છે, તો જેટલી જરૂરી છે એટલી ઇન્ફોર્મેશન સચોટ રીતે હું તમને પ્રોવાઈડ કરું છું કે જેથી ઓછા સમયમાં તમને કરંટ અફેરના દરેક જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિકો એ ખબર પડી જાય। બીજી વસ્તુ, તમે યુપીએસસી સિલેબસ, જીપીએસસી સિલેબસ, યુપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી વેબસાઇટ www.iaslifestyle.com પર જઈને તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો। બીજી અગત્યની સૂચના વિદ્યાર્થી મિત્રો, તમે ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલની ટોપ પર એક લિંક પિંક કરેલી છે, એ લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ પણ ફ્રીમાં ડાઉનલોડ કરીને વાંચી શકો છો। ના સમજાય, બરાબર, ખાસ ધ્યાન આપજો, ના સમજાય એના માટે ઘણા વિદ્યાર્થીઓ એવું મને પૂછે છે કે સર મારે યુપીએસસી એક્ઝામ હિન્દી મીડિયમમાં આપી છે, સર મારે યુપીએસસી એક્ઝામ ગુજરાતી મીડિયમમાં આપી છે, તો હું કરંટ અફેર માટે કયું ન્યૂઝપેપર વાંચું? એવા દરેક વિદ્યાર્થીઓને એક જ જવાબ છે, ધ હિન્દુ। ઇંગ્લિશમાં ખ્યાલ ના આવતો હોય તો ઓલરેડી મેં તમને એની પ્રિપરેશન સ્ટ્રેટેજીનો લેક્ચર પ્રોવાઈડ કર્યો છે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર, તો તમે જોઈ શકો છો, બરાબર। જો તમે નથી સમજાતું અને ના થઈ શકે એવા બહાના બનાવ્યા કરશો તો તમે કોઈ પણ દિવસ ધ હિન્દુ વાંચતા શીખશો નહીં। ટ્રાય કરો, વાંચો, થોડુંક સમજાય, વધારે પ્રેક્ટિસ કરો, તમારી જેવી જેવી વોકેબ્યુલરી શબ્દકોશ વધતો જશે એવું તમને સમજાવવામાં સરળ થઈ પડશે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલી જે ઇન્ફોર્મેશન છે એ છે માસ્કને લઈને, અને યુનિવર્સલ માસ્કનો કોન્સેપ્ટ કઈ રીતના છે એ થિયોરિટિકલ જ ઇન્ફોર્મેશન છે। આની ચર્ચા ઓલરેડી આપણે કરી છે પણ ફરીથી એકવાર કહી દો, તમે સમજી શકો એવી માહિતીની ચર્ચા કરેલી છે કે ભાઈ અત્યારે જે કોરોના વાયરસના પ્રભાવ તો છે, બરાબર, ભારતની અંદર કેસ વધ્યા જ કરે છે, તો એને કંટ્રોલ કઈ રીતે કરવા જોઈએ, તો એ કંટ્રોલને ધ્યાનમાં લઈને અહીંયા કહેવામાં આવ્યું છે, ઇન્ફોર્મેશન છે કે માની લો કે ભાઈ તમે ઘરની બહાર નીકળો છો, બરાબર, કોઈ પણ કારણોસર, શાકભાજી ખરીદવા કે વર્કિંગ કરવા માટે કે કંઈ પણ, તો તમે માસ્કનો ઉપયોગ કરો,
દરેક વ્યક્તિ, તમે, હું, બધા, જો આપણે બધા માસ્ક પહેરીને જતા હોઈએ બરાબર, તો કેવું થાય કે ભાઈ એને લીધે ચાલો કોરોના તો ઠીક, પણ બાકી બધા પણ અમુક જે પ્રદૂષણ વાળા હોય, ધૂળ દ્રષ્ટ હોય, એનાથી ને પ્રોટેક્શન મળી શકશે અને કોરોનાથી પણ પ્રોટેક્શન મળી શકશે. બીજું, મેં તમને એક જ્યારે આનો ટોપિક ડિસ્કસ કરેલો હતો માસ્કનો, ત્યારે મેં તમને માહિતીની ચર્ચા કરી હતી કે બે જે વ્યક્તિઓ હોય એ માસ્ક પહેર્યા વગર જઈને વાત કરે તો મોર ધેન 90% ચાન્સ છે કોરોના ઇન્ફેક્શન થવાનો. એક વ્યક્તિ ખાલી માસ્ક પહેરે તો 60-70% ચાન્સ છે કોરોના ઇન્ફેક્શન થવાનો, અને જો બે વ્યક્તિ માસ્ક પહેરીને જાય તો 10-20% ચાન્સ છે કોરોના ઇન્ફેક્શન થવાનો. બરાબર, તો એટલી હદે ઇન્ફેક્શન રોકી શકાય છે. બીજી વસ્તુ કે ભાઈ, ઘણા એવા પણ ડેટા હતા જે સેફ્ટી ડેટાની અંદર અહીંયા વાત કરવામાં આવેલી છે કે ભાઈ માસ્ક પહેરવાથી ને તે કોરોના મટી જશે એવું પણ નથી ટોટલી. ભાઈ માની લો કે તમે જોયા હશે પીપીઈ કીટ પહેરતા હોય છે ડોક્ટર લોકો, બરાબર. પીપીઈ કીટ એટલે શું? તો ટાઈપ ઓફ પીપીઈ કીટ આવે જેમાં વ્યક્તિને આખે આખો પ્રોટેક્ટ કરી દેવામાં આવે. તમે જોયા હશે જે સ્વેબ ટેસ્ટ લેતા હોય અથવા જે ડોક્ટર હોય એ ફૂલ્લી એક જે કપડાની ઉપર કોટેશન પહેરતા હોય, બરાબર. તો એ પીપીઈ કીટ હોય છે, તો એને પહેરવા છતાં ડોક્ટરોને ઇન્ફેક્શન લાગતું હોય તો આપણને માસ્ક એટલી હદે બચાવી શકતું નથી. પણ એક પોઝિટિવ વસ્તુ સમજજો કે માની લો કોઈ પણ વ્યક્તિ છે કે જેના છીંકને લીધે ઘણા બધા જે કોરોના વાયરસના વાયરસ છે હવામાં ફેલાઈ ગયા હોય, પણ જો તમે માસ્ક પહેરી રાખ્યું છે તો જેટલા પ્રમાણમાં કોરોના વાયરસ તમે ફેસ કરશો એટલા બધા અંદર નહીં જાય, થોડાક જ અંદર જશે. અને જો એની એજ યુવાન છે, બરાબર, યુવા અવસ્થા છે, એડલ્ટ છે, તો એવાની અંદર જો થોડાક વાયરસ, કોરોનાના વાયરસ, બરાબર, તમારા બોડીની અંદર જાય ને તમારા બોડીની થોડીક પણ રોગ પ્રતિકારક શક્તિ હોય, બરાબર, એવરેજની વાત કરું છું, બિલો એવરેજની વાત નથી કરતો, કે ભાઈ ઓછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે અથવા તમને કોઈ ડિઝીઝ છે, એ કન્ડિશન નહીં, નોર્મલ કન્ડિશન, મતલબમાં તમે હૃષ્ટપુષ્ટ અને સ્વસ્થ છો, તો તમને જો થોડાક કોરોના વાયરસ તમારી બોડીની અંદર જશે તો તમારી બોડી આપોઆપ રોગ પ્રતિકારક શક્તિને લીધે એને કિલ કરી દેશે. તમારી બોડીની અંદર શું થઈ જશે? એન્ટીબોડી ક્રિએટ થઈ જશે કે જે તમને હર્ડ ઇમ્યુનિટી તરીકે શું થશે? ઉપયોગી થશે. તો એ તમને કોરોના વાયરસ સામે લડવા માટે ઓલરેડી પ્રિપેર કરી દેશે. તો માસ્ક પહેરવું જરૂરી છે. માસ્કમાં અત્યારે સૌથી વધારે ચિંતાનો વિષય એ જ છે કે તમે જોયા હશે કે ભાઈ જે પણ લોકો માસ્ક પહેરીને રખડતા હોય તેમાંથી મોટા ભાગના લોકોનું માસ્ક અહીંયા દાઢીએ હોય, બરાબર, મોઢાની પણ નીચે, અને બીજું માસ્ક હોય તો નાકની નીચે, નાક ખુલ્લું હોય. તો માસ્ક કઈ રીતે પહેરવું? તો આ કાકાનું જે છે, બરાબર, આ રોંગ છે. તમે સમજી શકો છો જે આ કાકાએ પહેરેલું છે આ માસ્ક, બરાબર, એ રોંગ માસ્ક છે. આ રીતે પહેરવાનું નથી. નાક બહાર ના આવવું જોઈએ. આ વ્યક્તિએ જે રીતે પહેરેલું છે, નાક અને મોં પરફેક્ટ રીતે ક્લોઝ હોવું જોઈએ. તો એ ખાસ યાદ રાખવાનું છે. માસ્ક સામેવાળાને દેખાડવા માટે નથી પહેરવાનું, પોતાની સેફ્ટી માટે પહેરવાનું છે. બીજી વસ્તુ વાત કરવામાં આવી છે કે ભાઈ માસ્ક પહેરીને કેટલો સમય રખડશો? તો હાલમાં જ મોદીજીએ જે એક સૂત્ર આપ્યું છે કે જ્યાં સુધી દવા નહીં, ઉપચાર નહીં, બરાબર, ત્યાં સુધી જેટલી પણ ગાઈડલાઇન્સ છે એ ફોલો કરવી જોશે, બરાબર. તો આ માહિતી ઓલરેડી અત્યારે સર્ક્યુલેટ થવા મળી છે, લગભગ તમારા સુધી પણ પહોંચી ગઈ હશે, અને ના પહોંચી હોય તો હું તમને જણાવી દઉં છું, તો તમને યાદ એવું જોશે. જ્યાં સુધી વેક્સિન કે કોઈ મેડિસિન કે ટ્રીટમેન્ટ કે કંઈ પણ પોઝિટિવ નહીં આવે, રિકવરી વધારે નહીં થઈ જાય, કેસ વધવાના ઘટવી નહીં જાય, ત્યાં સુધી, બને ત્યાં સુધી માસ્ક પહેરીને અત્યારે નીકળવાનો આગ્રહ રાખજો. બીજી ઇન્ફોર્મેશન છે વાઇલ્ડ લાઈફ વિશે. તો જે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ છે એના દ્વારા એક ડેટા આપવામાં આવ્યો છે. ડેટાની અંદર શું વાત કરવામાં આવી છે કે ભાઈ જે વાઇલ્ડ લાઈફ છે, બરાબર, મતલબમાં પ્રાણીઓ છે, તો એ 68% એમાં ઘટાડો થયો છે પોપ્યુલેશનમાં 1970 થી 2006. તમારે શું કામ કરવાનું છે યાદ રાખજો, એ તમને અગત્યની જે બાબત છે એ તમને જણાવી દઉં છું. હવે આ ડેટા તમને સીધે સીધો, આ એક સ્ટેટિક ડેટા છે, બરાબર. હવે એક આ ઇન્સ્ટિટ્યૂટ છે જેના દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. તો પ્રાણીની સંખ્યાને લઈને, પોપ્યુલેશનને લઈને જ્યારે પણ જીએસ પેપર 3 માં કોઈ ક્વેશ્ચન આવે તો પણ તમે આ ડેટાનો ઉપયોગ કરી શકો છો. અથવા તમને પૂછે કે ભાઈ 1970 થી લઈને માની લો આ જે રિપોર્ટ છે, જો તમે એના મેન ટોપિક ક્લિયર કરી લો કે ભાઈ એટલા બધા પ્રાણીઓ ઘટવાનું કારણ શું છે, તો બની શકે કે પ્રાણીઓની જે પોપ્યુલેશન છે એને લઈને, ફૂડ સિક્યુરિટીને લઈને, બરાબર, તો વલ્નરેબિલિટીને લઈને કોઈ પણ પ્રકારના પ્રાણીઓના ક્વેશ્ચન આવે તો તમે આ જે ટોપિક છે એના ઉપયોગ કરીને, સ્ટેટિક ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને તમે પ્રોપર એક્ઝામ્પલ સાથે, જસ્ટિફિકેશન સાથે કોન્ક્રીટ આર્ગ્યુમેન્ટ લખી શકો છો. બીજી વાત કરવામાં આવી છે લેટિન અમેરિકા
અને કેરેબિયન જે કન્ટ્રી છે તો ત્યાં 94% શું થઈ ગયું છે, રિડ્યુસ થઈ ગયું છે. બીજું અત્યારે ઇન્ફોર્મેશન આપે છે જે ગ્રેવિટેશનલ લેન્સીસ છે એના માટે, તો ગ્રેવિટેશનલ લેન્સીસની અંદર જે આ સેમ જે કોન્સેપ્ટ છે, સમજાવવા માટે વધારે ડિટેલમાં જવું પડશે, પણ તમે એક વખત જોઈ લેજો. જે માની લો કે ભાઈ કોઈ પણ લાઇટ પાસ થતી હોય, માની લો અત્યારે આજ છે, આ સમજો કે ભાઈ અહીંયા સન છે અથવા કોઈ પણ લાઇટ સોર્સ છે, અને એની પાસેથી શું થાય છે, લાઇટ પાસ થાય છે. અહીંયા જે વચ્ચેનો જે આ એરિયો છે, આ એરિયામાં સમજો કે ભાઈ અહીંયા બ્લેક હોલ છે, બરાબર. તો કેવું થશે, તો લાઇટનો જે એનું મેગ્નિફિકેશન હશે, કોઈ પણ સ્ટાર અહીંયા લઈ લો કે આપણે બ્લેક હોલ લઈ લો, તો એનું જે મેગ્નેટિક ફિલ્ડ હશે તો એના લીધે જે લાઇટ સીધી જવી પડે, એ શું થાય, તમે જોયું હશે તો એ લાઇટ આવી રીતે ક્રોસ થઈ જશે, બરાબર. ક્રોસ એટલે અહીંયાથી આ રીતે સ્કેટર થઈને આવશે આ રીતે, તો એનો પાછળનો જે ઓબ્જેક્ટ હોય આ રીતે અહીંયાથી આ રીતે આમ આવે આ રીતે, બરાબર. કારણ કે વચ્ચેથી તો બ્લેક હોલને લીધે પસાર ના થઈ શકે, તો મેગ્નેટિક ફિલ્ડને લીધે ટ્રાન્સ થાય. તો આ ટેલિસ્કોપની અંદર પણ આ સેમ પ્રકારના મોડલનો ઉપયોગ થતો હોય, તો એ તમે જોઈ લેજો. સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ નહીં હોય તો એમને આ બધી માહિતી હોતી નથી, તો મેં એ ડિસ્કસ કરી લીધું છે. ઇમ્પોર્ટન્સ કેટલું છે એ કેવું મુશ્કેલ છે, પણ કરંટ અફેરની અંદર આવ્યું છે તો જોઈ લેજો. અગત્યની જે ચર્ચા તમારી સાથે કરવાની છે એ છે જે સ્ક્રેમજેટ એન્જિન છે. હમણાં આપણે હાઇપરસોનિક જે ક્રુઝ મિસાઇલ છે એનો ટોપિકની ચર્ચા કરી, તો એને લગતું છે, તો એની ઇન્ફોર્મેશનની માહિતીની ચર્ચા કરી લઈએ. તો અહીંયા જે હાઇપરસોનિક જે આપણે ક્રુઝ મિસાઇલ ડેવલપ કરી છે, કોને, DRDOએ, જે આપણું ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા, તો એની સ્પીડ કેટલી છે, તો આપણે જોયું હતું કે લાઇટ કરતા 6 times ગ્રેટર, જે આપણે ક્રુઝ મિસાઇલ હોય, બરાબર, એનો એક કોન્સેપ્ટ સમજી લો પેલા. અને હાઇપરસોનિક, સુપરસોનિક એ રીતના મેં તમને વાત કરી હતી, સોનિક કમ્પેરિઝન કરવામાં આવે અવાજની જે તીવ્રતા હોય, બરાબર, હું બોલું છું તમે સાંભળો છો, તો અવાજનો એક જવાનો જે સ્પીડ હોય એનથી 6 ગણી સ્પીડે આ જે મિસાઇલ છે એ રન થઈ શકે છે. અહીંયા આપણે વાત કરીએ છીએ ક્રુઝ મિસાઇલ વિશે, તો ક્રુઝ મિસાઇલ કઈ રીતનું હોય એ પેલા સમજાવી દો. તો બે ટાઈપ તમારે બે કોન્સેપ્ટ યાદ રાખવાના, એક આવે જે આવે ક્રુઝ મિસાઇલ, બરાબર, કે ભાઈ તમે છોડો એટલે એ જ્યાંથી તમે છોડ્યું હોય ત્યાંથી સીધે સીધું જ આ રીતે જાય, બરાબર, ઊંધું થઈ ગયું છે પણ તમે સીધું સમજો, મતલબમાં અહીંયાથી આપણે આને છોડ્યું હોય અહીંયાથી તો એ શું થાય, કન્ટિન્યુઅસ જ જાય, કન્ટિન્યુઅસ સીધું જઈ શકે. અને બીજું આવે એ આવે બેલેસ્ટિક. બેલેસ્ટિકમાં કેવું હોય કે ભાઈ એક પેરાબોલિક કર્વ બનાવે, બરાબર, આ રીતનું એક પેરાબોલિક કર્વ બનાવે કે આપણે છોડીએ એટલે ઉપર જાય, એક પીક હાઈ ઉપર આવે અને પછી આપણો જે ટાર્ગેટ હોય ત્યાં હિટ થાય. તો યાદ રાખજો ક્રુઝ મિસાઇલમાં અને બેલેસ્ટિક મિસાઇલમાં ફરક શું હોય છે. ક્રુઝ મિસાઇલ અહીંયાથી છોડો એટલે એ સીધી ગતિ કરી શકે, જ્યારે બેલેસ્ટિક મિસાઇલ હોય એ એક સર્કલ પૂરું કરીને પોતાના ટાર્ગેટને હિટ કરતો હોય છે. તો બીજી જે ઇન્ફોર્મેશન આપેલી છે એ છે જે હાઇપરસોનિક ટેકનોલોજી છે, તો હાઇપરસોનિક ટેકનોલોજી માટે જે ડેમોન્સ્ટ્રેટેડ વેહિકલ છે તો એની અહીંયા વાત કરવામાં આવેલી છે. એમાં ફ્યુલની અંદર ઇથિલિન વપરાય છે અને બીજી બધી ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે. તમે બેઝિક એક જે વસ્તુ યાદ રાખવાની છે મિસાઇલ્સની અંદર, તો આપણે અહીંયા અગ્નિ મિસાઇલની પણ વાત કરેલી છે, બ્રહ્મોસ મિસાઇલ પણ જોઈ લેજો, જે વિદ્યાર્થીએ મિસાઇલ વાળો ટોપિક ના કર્યો હોય એ વિદ્યાર્થી હોય. જેમ કે મિસાઇલના મેં તમને બે ટાઈપ કહી દીધા, ક્રુઝ અને બેલેસ્ટિક. પીછું પછી આવે સ્પીડના હિસાબે, સુપરસોનિક, હાઇપરસોનિક, સોનિક, બરાબર. અને એન્જિનની પ્રમાણે આવે સ્ક્રેમ, રામજેટ એન્જિન આવે અને સ્ક્રેમજેટ એન્જિન આવે. તો જે અત્યારની હાઇપરસોનિક જે આ મિસાઇલ ડેવલપ કરવામાં આવી છે, ક્રુઝ મિસાઇલ, એની અંદર છે સ્ક્રેમજેટ એન્જિન. શું છે ડિફરન્સ એ જોઈ લઈએ. સ્ટ્રક્ચર વાઇઝ ડિફરન્સ છે, જે સ્ક્રેમજેટ છે, સ્ક્રેમજેટ કરતા રામજેટ હોય છે એ નીચું મોડલ હોય છે, મતલબમાં રામજેટનું જે એડવાન્સ મોડલ હોય એ સ્ક્રેમજેટ મોડલ છે. તો આ જે ડેવલપ કરવામાં આવી છે એ મિસાઇલ હું તમને મોડલમાં વર્કિંગ સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. બંનેમાં રામજેટ એન્જિનની વાત કરું કે સ્ક્રેમજેટ એન્જિનની વાત કરું, થિયરી બંને માટે સેમ જ રહેશે, પણ જે સ્પીડ હશે એમાં તમને ડિફરન્સ ખ્યાલ આવી જશે, બરાબર. તો સૌથી પહેલા હોય છે કે ભાઈ બહારનું જે આ ઇનલેટ બોડી કહેવાય કે જ્યાંથી જે એર હોય છે એ કમ્પ્રેશનની કરીને એને ફ્યુલ એરિયા જે હોય છે, જેમાં આપણે ઇથિલિન જોયું હતું જે ઉપયોગ થતું હોય છે, તો એની આરે એ મિશ્રણ ભેગું થાય અને કમ્બુશનથી અંદર પ્રેસ થાય એમાં, અને એની સાથે શું અહીંયા આ એક્ઝિટ પોર્શન છે કે જ્યાં આગ લાગે, તો આના લીધે જે પ્રેશર ક્રિએટ થાય એનાથી જે આ મિસાઇલ હોય છે એને સ્પીડ મળતી હોય છે.
રામજેટ ની અંદર પણ સેમ જ છે, રામજેટ ની અંદર પણ સેમ મોડલ આવે, પણ બંનેની સ્પીડમાં ફરક હોય છે. તો સ્ક્રેમજેટ એન્જિન યાદ રાખજો મોડલ, કે જેની અંદર જે ઇનલેટ બોડી હોય છે ત્યાંથી સસ્પેન્શન કમ્પ્રેસ્ડ એરને શું કરવામાં આવે, પાસ કરવામાં આવે. ક્યાં? ફ્યુલ એરિયામાં. ફ્યુલ એરિયાની અંદર એ મિશ્રણ થઈને ત્યાં શું લાગતું હોય છે, અહીંયા આગ લાગતી હોય છે, બરાબર. તો એનાથી જે રોકેટની પાછળનો તમે જે ધુવાડા વાળો જે ભાગ જોતા હો એ આ છે, અને જે આગળનો ભાગ જોતા હોય તમે બ્રહ્મોસ મિસાઈલનું જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. આગળની બોડી અને એની વચ્ચેની સાઈડ આ રીતનું ત્રિકોણ હશે, બ્રહ્મોસ મિસાઈલ, બરાબર. એના ઇમેજ અવેલેબલ થઈ જશે. હું પણ બતાવી શકતો હતો પણ થોડું કામ તમે પણ કરજો તો થોડીક તમારી ક્રિએટિવિટી વધશે અને તમને યાદ પણ રહેશે. ઇમેજ જોઈ લીધી હોય તો ખબર પડે વર્કિંગનું. તો આજ એક ઇન્ફોર્મેશન હતી જે તમને ઉપયોગી થશે એની મેં તમારી સાથે ચર્ચા કરી લીધી. બીજી અહીંયા વાત કરવામાં આવી છે થ્રોમ્બોસિસની. હવે થ્રોમ્બોસિસ શું એનું ગુજરાતીમાં સમજાવી દઉં, કારણ કે મને ઘણા બધા વિદ્યાર્થીના રિપ્લાય આવ્યા હતા ત્યારે મેં એમને પૂછેલું હતું સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ કેટલા છે. તો લેસ 60-70% વિદ્યાર્થીઓ નોન સાયન્સ બેકગ્રાઉન્ડથી છે, એટલે હું સાયન્સના ટોપિકની અંદર તમને એકદમ સરળતાથી સમજાય એવા ટોપિકને હું તમને સમજાવતો હોઉં છું કે જેથી તમને સમજવામાં સરળતા રહે. થ્રોમ્બોસિસનો મતલબ શું થાય છે એનું તમને સમજાવી દો. થ્રોમ્બોસિસ એટલે એને પ્યોર ગુજરાતી આપણે કહીએ તો જે લોહી હોય ને એનું જે લોહી જામી જવું, ગંઠાઈ જવું, એને કહેવાય થ્રોમ્બોસિસ. મતલબમાં તમે એક પ્રકારની તમે આ રીતનું જોયું જ હશે તમારા લાઈફમાં ગમે ત્યારે કે તમને કંઈ પણ હાથમાં પગમાં કે કોઈ પણ જગ્યાએ વાગી જાય અને ત્યાં લોહી નીકળે. તો સામાન્ય રીતે આપણે એને કંઈ પણ દાબી દેતા હોઈએ છીએ તો થોડીક વાર પછી એ લોહી બંધ જે વહેતું હોય બરાબર ઘાવમાંથી તો એ બંધ થઈ જાય છે. તો એનું બંધ થવાનું કારણ શું છે? એનું બંધ થવાનું કારણ છે બ્લડ ક્લોટિંગ, કે બ્લડ છે એ શું થાય છે, ગંઠાઈ જાય છે, કે જેથી એનો ફ્લો બહાર જતો નથી. તો આ થ્રોમ્બોસિસ છે, બરાબર. એને લીધે આ થાય છે. પણ અહીંયા એ જે આપણને ઇન્જરી થતી હોય અને ત્યારે જે બ્લડ ક્લોટિંગ થતું હોય એની વાત નથી કરવામાં આવી. અહીંયા વાત કરવામાં આવી છે એવી કન્ડિશન કે જેની અંદર નોર્મલ ઘણી વખત કેવું થાય કે આપણા જે પગના વેન હોય બરાબર, તો એની અંદર લોહી ગંઠાઈ જાય અને ભેગું થઈ જાય. તો આના લીધે શું થાય, ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. એના લીધે બ્લડ ક્લોટ ને લીધે શું થાય, એક તો જે આપણે હું તમને નાની નાની વેનની વાત કરું બરાબર, તો કેપિલરી જેટલી પાતળી હોય. હવે નોન સાયન્સ બેકગ્રાઉન્ડ વિદ્યાર્થીને કેપિલરીમાં પાકી ના ખબર હોય એટલે હું તમને કહી દઉં કે ભાઈ આપણા મોવડા જેટલો એક પેસેજ હોય કે જેની અંદરથી આપણું બ્લડ શું થતું હોય, આખા બોડીની અંદર સપ્લાય થતું હોય. અને તમને ખ્યાલ હશે બ્લડની અંદર આપણે બોડીની અંદર જે બ્લડ છે એ પંપ કરવાનું કામ આપણું હૃદય કરતું હોય છે અને માથાના વાળથી લઈને પગના તળિયા સુધી બ્લડને પહોંચાડતું હોય છે. તો એ નળીઓના દ્વારા પહોંચતું હોય છે, ધમની અને શીરા તમને ખબર હશે બરાબર. તો જે શીરા હોય એટલે વેન હોય, ધમની અને શીરા જ્યાં ભેગા થતા હોય એક સાથે કનેક્ટેડ ન હોય પણ જે એકદમ નાનું સ્વરૂપ હોય એકદમ પાતળી વેન હોય. હવે ત્યાં શું હોય, બહુ ઓછી જગ્યા હોય જ્યાંથી બ્લડ વહેતું હોય, તો ત્યાં જો ક્લોટ થઈ જાય, બ્લડ જામી જાય, તો જે જગ્યા હોય પાસ થવાની જે જગ્યા હોય એ ઘટી જાય. અને જો કમ્પ્લીટ બ્લોક થઈ જાય તો જે આપણે ઘણી બધી તમે જોયું હશે કે ભાઈ વેન કે નળી કોઈ બ્લોક થઈ ગઈ તો આપણે પાસ જ બનાવતા હોઈએ છીએ બરાબર. તો એની ચર્ચા કરેલી છે, ઇમેજથી સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. એટલું તમને સમજાઈ જવું પડે કે જે થ્રોમ્બોસિસ છે એનો મતલબ થાય છે ગુંઠાવું બરાબર, જે આપણા બ્લડ હોય એનું શું થયું, ક્લોટ થઈ જવું. તો આ તમે જોઈ શકો છો પગની જે વેન્સ છે એ બતાવેલી છે. હવે યાદ રાખજો, જો આ નોર્મલ કન્ડિશન છે, જોતા જજો એકદમ ઇમેજમાં ક્લિયર કટ સમજાઈ જશે. આ નોર્મલ છે, મતલબમાં અત્યારે તમારી અને મારી વાત કરું તો, જો આપણે ડાયગ્નોસિસ નથી કરાવી હોય તો એ ખબર ના પડે, પણ આ નોર્મલ છે કે જેની અંદર બ્લડ ફ્રીલી ફરે છે. બીજી કન્ડિશન બતાવી છે જેમાં થ્રોમ્બોસિસની અંદર જે આપણા તમે જોઈ શકો છો ક્લોટ થઈ ગયું છે, બ્લડ આપણું જે છે એ ક્લોટ થઈ ગયું છે. તો પેલા કેટલી જગ્યા હતી તમે જોઈ શકો છો, એટલી જગ્યા હતી બ્લડને શું કરવા માટે, પાસ થવા માટે. હવે એટલા એરિયામાં ક્લોટ થઈ ગયું તો કેટલી, એટલી જગ્યા જ વધેલી છે પાસ થવા માટે. તો આના લીધે શું થાય, આના લીધે બે વસ્તુ થાય કે ભાઈ બ્લડને અહીંયાથી અહીંયા પાસ કરવા માટે જે હૃદય છે એને વધારે પંપ કરવું પડે. તો તમે હાઈપર જે બીપીના જે પેશન્ટ હોય છે જેને હાઈપર પ્રેશર બહુ હાઈ રહેતું હોય તો એનું કન્ડિશન પણ આ જ છે કે ભાઈ જે નળીઓ હોય છે એમાં બ્લોક થઈ જતા હોય તો વધારે બ્લડ મોકલવા માટે વધારે પમ્પિંગ કરવું પડતું હોય છે, તો હૃદય ઉપર પ્રેશર વધતું હોય છે. તો આ બીજી પણ કન્ડિશન તમે જોઈ લો કે જેમાં ક્લોટ છે એક જગ્યાએ ઉભો નથી રહેતો, ફરવા લાગે છે, અને એવી જગ્યાએ પણ ફીટ થઈ જાય તો બ્લોક થઈ જાય તો એ પરેશાની ક્રિએટ કરે છે. ટૂંકમાં જે થ્રોમ્બોસિસ એ ઘટના તમે યાદ રાખજો. સારી છે ક્યારે, કે જ્યારે શરીરની બહાર કોઈ પણ જગ્યાએ ઘા વાગે બરાબર અને બ્લડ નીકળે, તો બ્લડ જો ગુંઠાઈ જાય તો વધારે બ્લડ વહી ના જાય,
પણ જો ઇનું ઈ બ્લડ બોડીની અંદર ક્લોટ થઈ જાય બરાબર તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરતું હોય છે. તો આ અગત્યની ઇન્ફોર્મેશન હતી, તો એ આપણે જોઈ લીધી. બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન છે તો એની પણ ચર્ચા કરી લઈએ. બાકીના ટોપિક આપણે ડિસ્કસ કરેલા છે તેમાં એક અગત્યનો જે ટોપિક હતો એ હતું ફેઝ થ્રી ક્લિનિકલ ટ્રાયલ વેક્સિન માટે. તો આ આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરી લીધું કે જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા જે વેક્સિન ડેવલપ કરવામાં આવે છે તો એ એસ્ટ્રેઝેનેકા કંપનીનું ટાઈપ ચાલે છે, અને એનું ભારત સીરમ દ્વારા ઇન્ડિયામાં શું કરવામાં આવતું હતું, માસ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું. તો એ અટકાવવામાં આવ્યું હતું. શા માટે? કે ભાઈ જે ફેઝ થ્રી છે કે જેની અંદર સેફટી ડેટા કે બીજી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી, એના ડેટા ઇવેલ્યુએટ થતા હોય તો એના વેક્સિનના ટ્રાયલની અંદર કોઈ પાકા જે ડેટા હોય બરાબર એ પ્રોપર એના અચીવ કરવા જરૂરી છે. કારણ કે અહીંયા કહેવામાં શું આવ્યું હતું કે ભાઈ કોઈ પણ એક નાની એરર રહી જાય અને કોઈ એક સાઈડ ઇફેક્ટ જો ધ્યાનમાં આવે અને આપણે ઓલરેડી માસ પ્રોડક્શન કરીને માર્કેટની અંદર જો મોકલી દીધી હોય વેક્સિન, તો એ કન્ડિશનની અંદર શું થશે કે ભાઈ પછી આપણે એની જે પણ સાઈડ ઇફેક્ટ હશે એ કંટ્રોલ કરવા માટે માર્કેટમાંથી વેક્સિન પાછી લાવવી મુશ્કેલ થઈ જશે બરાબર. તો અત્યારે એના જે ફેઝ થ્રી છે એની અંદર વધારે સેફ્ટી ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યા છે કે ભાઈ જેથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ હોય તો એ ખ્યાલ આવી જાય અને આપણે એનું નિદાન કરી શકીએ. કારણ કે એક વખત જો માસ પ્રોડક્શન થઈ જાય બરાબર, લાર્જ સ્કેલની અંદર પ્રોડક્શન થઈ જાય અને માર્કેટની અંદર જો આપણે એને પહોંચાડી દઈએ તો બની શકે કે એના જો કોઈ સાઈડ ઇફેક્ટ હોય તો પછી આપણે કંટ્રોલ ના કરી શકીએ. તો એના માટે થઈને ફરીથી જે વેક્સિન છે એના ફેઝ થ્રી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અગત્યની ઇન્ફોર્મેશન હતી જે હું તમને આપવા માંગતો હતો બરાબર. યાદ રાખજો, લેક્ચરની જયારે વાત કરું છું ત્યારે સોમથી જે શનિવારનો જે લેક્ચર હોય એ આફ્ટરનૂન ટાઈમમાં રહેશે, અને સન્ડેના દિવસે આફ્ટરનૂન પછીના ટાઈમમાં ઇવનિંગ ટાઈમમાં આપણે ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર કરીએ છીએ. ફરીથી એકવાર યાદ અપાવી દઉં, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર ડેલી બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે પોતાની એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, નામ એરિયો બરાબર, અને બીજી પણ તમે કમેન્ટ કરી શકો છો, કોઈ ડાઉટ હોય તો પણ કમેન્ટ કરી શકો છો. ખાસ ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી રાખજો કે જેથી જો તમે નોટિફિકેશન મેળવવું હોય તો તમને ત્યાં મળી જશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો IAS લાઈફસ્ટાઈલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ. જય હિન્દ, વંદે માતરમ.